વચનામૃત પંચાળા ત્રણ ભાગ ત્રણ અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવો તો જે ચોવીસ તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે ખૂંતી ને રહી જે પંચ ઇન્દ્રિયો ની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ની વૃત્તિ વિના જીવસત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થયા તેટલું કરવું તે નિર્ગુણ પણ તે શું જે દસ ઇન્દ્રિયો તીરજો ગુણની સંપત્તિ છે અને અંતઃ ને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે અને પંચભૂત ને પંચ વિષય તે તમો ગુણની સંપત્તિ છે તે એ ત્રણ ગુણની સંપત્તિઓ ને ત્રણ ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્ય કરી કરીને રહે તેને નિર્ગુણ કહીએમ એવો નિર્ગુણ થઈને ને ભગવાન માહિત કરવો તે કયો છે જેમ નિર્ગુણ્ય મંતે સ્મ ગુણ કથને હરે હે તથા પરીનિષ્ઠિપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોકલ ગૃહિતેતા રાજર્ષે આખ્યાન વા અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ ના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં માં પ્રીતિ કરે છે તે ક્ષેત્ર તે શું તો સ્થૂ સૂક્ષ્મ અને કારણ એ દેહ તથા જાગ્રત સ્વપ્નને સુસુપ્તિ એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે જે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં હું તો એનો જાણનારો છો ને અતિ શુદ્ધ છો અરૂપ છો અલિંગ છો ચેતન છો અને એ ક્ષેત્ર તો મલીન છે જળ છે નાશવંત છે એમ દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિશે ભક્ત भक्ति करवे तेने एकांति की भक्ति कहिए अने एने ज्ञानी कहिए अने ये जे ज्ञानी ते सर्वते श्रेष्ठ छे ते भगवाने कयो छे जे ते शाम ज्ञानी युक्त एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनो अत्यर्थमहम् स च मम प्रियः उदाराः सर्व एवै ते ज्ञानीत्वात्मैव मे मतमां समजिने इन्द्रियोन्तकरण विषय हे सर्वेनाजि मूला તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશેત કરવો એ જ ઠીક છે અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિ કૃપ જે કામ તે લેવો પાણીને પોતાના હેતુ ન માનવા વૈરી માનવામ અને એનો ગુણ ન લેવો જે ભગવાનની ભક્તિને ઉપકાર કરે છે વૈરી માનવા અને એનો ગુણ ન લેવો જે એ ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે કેમ જે નેત્ર કરીને ભગવાનના દર્શન થાય છે શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે કથા જીવ્યાય કરીને भगवाननी प्रसादिनो रसलेवाय चे इत्यादिक भगवाननी भक्तिने विषय उप्योगी चे एम समझीने एनो गुण न लेवो ने एनो विश्वासन करवो એને તો વૈરીજ જાણવા કાંજી શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને જ સુખ માનતા થકામ દર્શન દર્શનઆમ સ્પર્શનાદી કે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય માટે પંચ ઇન્દ્રિયો રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિ રૂપ કામ લેવો જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છોટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં અને જો તેને છૂલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે જો ઇન્દ્રિયો રૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગત કે પાડી નાખે છે માટે એનો વિશ્વાસ ન કરવો અને વળી જેમ ઇંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઉભો રાખીને પૂછે છે પણ નથી ને તેનો વિશ્વાસ કરતો નથી તેમે ઇન્દ્રિયો અંતકરણ ને પંચવર્તમાન નામ નિયમરૂપ જે પાંજરો તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી પાણીને વિશે ગુણ ન લેવો શત્રુ જ રાખવો અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શના દિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રીયાદકને વિશે કંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કર્યું સર્વે વ્યર્થ થઈ જેમ જાજો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો જેમ જાજો દારૂનો ઢગલો હોય ને તેમાંય અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે તેમેનું કાંઈ ઠેકાણું રહેતું નથી માટે કેવળ આત્મા રૂપ થઈ થકે જે ભગવાન ને થાય તે ઠીક છે સિદ્ધાંત છે અને આવી રીતે જે ભગવાન માં કરે છે તે અમને ગમે છે સ્વામિનારાયણ ભગવાન પોતે હેતને સમજાવતા સમજાવતા હવે આત્મા પર આવ્યા પહેલો હેત ગોઠવેલું કયો શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓની બુદ્ધિ ઠેકાણી ન રહી એ ફરી ગઈ તેમ ભગવાન સ્વામિનારાયણ કહે છે બુદ્ધિવાળા હોય તેને મારા સ્વરૂપમાં કેમ હેત કરો હવે એ સમજાવશે અને તો જ એ હેત ટકી રહેશે ને જતું રહેશે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ ચોવીસ તત્વો આ શરીરમાં ફિટ કરેલા છે એ ચોવીસ તત્વો જે છે એમાં જીવ ચોટેલ છે એ જીવની હાથે પાછા જં બધા એ સંદેશા ઇન્દ્રિયો દ્વારા જીવને પહોંચે એમાં ફિટ કરેલું છે એ ચોવીસ તત્વો છે એમાંથી જીવને છૂટો પાડો એને ખોદી નાખવા પડે જેમ જમીનમાં નકામો ઉગ્યું હોય તેને ખોદીને ખેડૂત કાઢી નાખે તો જ એ આગળ સારું ઉકશે શરી મહારાજ કારિયાણીમાં બિરાજમાન હતા તે એક મોટા ખેડૂત પટેલ બેઠા હતા એનો દીકરો આવ્યો કે બાપુ પેલા કયા ખેતરમાં હાથી લઈ જાઉં હું બતાવું તે ખેતરમાં લઈ જજે અને ત્યાં બુડ ઠુઠા છે એ ધ્યાન રાખજે એટલે ઉપરથી જાડું કાપી નાખેલું બોરડીને અને અંદર ઠૂંઠું ખરું અને ત્યાંના ઉપર મેં ઢેફા મૂક્યા ત્યાં જ્યારે હળ લઈ જાય ત્યારે ઊંચું લઈ લેજે શ્રી મહારાજે પટેલ ને પૂછ્યું બૂરઠુઠા એ શું કે મહારાજ ઉપરથી કાપી નાખેલું બોરડીને એવું અને ઠુઠું એનું નીચે હોય એના ઉપર અમે નિશાની કરી ડેફાની ભગવાન સ્વામિનારાયણ કે છે તમારા જીવમાં કેટલા બોર્ડ ઠૂઠા છે એ ખબર છે કે ના તો એ બોર્ડ ઠૂઠા છે એ જ આગળ જવા દેતા નથી જીવને આગળ જવા દેતા નથી અને હળ જેમ ભાંગી નાખે બોર્ડ ઠૂઠા ભરાય એટલે એમાં બુઢ ઠુઠામાં જીવ ભરાય એટલે આગળ જતો નથી એટલે જીવની હાથે આ ચોવીસવાના ફીટ કર્યા છે હવે વાના ફીટ કર્યા છે એમાંથી જીવને છૂટો પાડવાનો જયારે કાળ છૂટો પાડે એ કામનું નથી કારણ કે એને હમજ્યા વગરનો છૂટો પાડ્યો એને શું કરે છૂટો પાડ્યો પણ એમાં કઈ હમજો નહીં એટલે ઉલટો હતો તેમાં તેમાં ચોટો પાછો સ્વામિનારાયણ ભગવાને છૂટો પાડવાનું કે અને છૂટો પાડે અને પછી મારામાં હેત કરે એ ત્યારે બધા જ ગુણ ગયા અને નિર્ગુણપણું કોઈ ગુણ એનામાં નહીં ઇન્દ્રિયોનો કોઈ ગુણ નહીં પરમેશ્વરનો ગુણ આવી જાય એ આમાં જાય એટલે નિર્ગુણ અત્યારે આપણે કોઈએ લખ્યું છે અક્ષરધામમાં દુકાન છે ધંધો છે કશું લખ્યું છે કોઈ કે ત્યાં ભાઈ વચન કરવાનું છે એમ એ નિર્ગુણપણું જે છે ત્યારે એક જળવાઈ રહેશે નહીતર એ ગમે ત્યારે જતું રહેશે અને ગયેલું છે ભગવાન સ્વામિનારાયણ જેમ આપણે જમીન અને બીજ જમીન છે ખેતર કહેવાય પેલું બીજ કહેવાય એમાં દેહ છે એ ખેતરની જગ્યાએ છે અને જીવ જે છે એ બીજની જગ્યાએ છે ભગવાન સ્વામિનારાયણ કે છે આ છૂટી જવાના છે એના નિયમ પ્રમાણે પણ એ કશાય કામનું છૂટ્યું ખરો પણ કશું કામનું નહીં અત્યારે જે માણસ પૃથ્વી ઉપર કઈ કામ ન કરે તો કે છે મરી ગયેલ જેવું છે જો કઈ ન કર્યું નહીં એટલે દેહની દ્વારા જે કરવાનું છે જે સમજવાનું છે આને છૂટો પાડવાનું છે દેહ જીવને છૂટો પાડવાનું એ સમજવાનું છે અને એ સમજતા નથી એટલે દેહનું સુખ નથી ઇન્દ્રિયોનું સુખ નથી જીવને સુખ નથી અને મર્યા પછી દેહ છૂટી ગયા પછી પણ કાંઈ નથી એ ભગવાન એને છોડવાની જે બુદ્ધિ બુદ્ધિ છે છે એ શરીમારાયણ મહારાજના વખતમાં હજારો સંતોરી ભક્તો આમ ગોખીને જ બેસી રહે અને કેટલીક વખતે પોતે ચોકા કરીને ભગવાનનું ધ્યાન કરીને બેઠા બેઠા ધામમાં જતા રહે મોટા ભાગના કઈ કઈ ગયેલા છે એ કેમ ગયા આમાં છૂટું પાડ્યું છે એટલે ગયા એટલે આ જીવ આ દેહમાં ઇન્દ્રિયોમાં થઈને ઇન્દ્રિયોમાં ચોટ્યો છે એટલે છૂટું પડતું નથી કાળ છૂટું પાડે પણ એ કામનું નથી અત્યારે કોઈ ગુનેગાર હોય એને છૂટો ઘરમાંથી પાણી જેલમાં પૂરે પણ કંઈ છે નહીં કાંઈ કંઈ શ્રેષ્ઠ કામ કાંઈ નથી છૂટો પાડ્યો એમ ભગવાન સ્વામિનારાયણ આ ચોવીસ તત્વોને સમજાવશે અને આ દેહને સમજાવશે એ છોટો પડાવશે એ દેહ છતાં છોટો પડાવશે એટલે ભગવાન સ્વામિનારાયણના ને એમ કહેવામાં આવ્યું છે કે સ્વામિનારાયણનો જે સંપ્રદાય છે એ જીવન મુક્તાનો પંચ છે એ જીવતા મુકાવે છે એ શબ્દ લોકોએ વાપ્યો મર્યા પછી તો બધા એ મુક જ છે તેમાં શું નવું હતું અત્યારે બાપોએ છોકરાને જીવતા થોડા પૈસા આપે તો છોકરાને ગુણ બહુ આવે ને ચાકરી હારી છોકરાની વહુ એને થોડા પૈસા આપે કપડું આપે તો સંતોષ બહુ થાય અને એના ગુણ ગાય પણ મરવાનો થાય ડહકે ચડે કે છોકરા અહીંયા આમાં પૈસા જાય તમે તમ જાઓ ને સાનામાં ના પૈસા ને પૈસા કર્યા વગરના વચમાંથી એક દોઢિયું આવેલું નહીં લઈને જાઉં જોડે જો એ શબ્દ એને વાપર્યો આ આ દેહને છૂટું પાડી દેશે ગોઠવાયેલું છે પરમેશ્વરના યોગથી અને છૂટું પડશે પણ એ વસ્તુ બીજી એક બાજુ નંદસંતોએ લખ્યું છે કે આ જીવને યમ લેવા આવે તારે પરાણે છૂટવું પડે પડતું નથી એટલા જમની વાત લખી છે નંદ સંતો મૂર્તિમાન ક્યાં ક્યાં આ બનાવ બન્યો છે એ પણ લખેલો છે એ કોઈ કેસે જમ કોને જોયા છે એ તો બાજુ પડ્યું પણ આ જાય છે તો જોયું ને આને જવું નથી ને ગયો એ તો ન જોયું તે દેહ ને ઘડી વાર જેવું છૂટો મૂકતો નથી એટલો એમાં ચોટ્યો છે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આને જમ લેવા આવે તો પણ જમના હાથમાંથી છટકી જાય જેમ કેટલો હોશિયાર માણસ હોય પોલીસ ખાતામાંથી છટકી જાય પછી એને ક્યાંય જાહેરમાં તો જીવાય જ નહીં એને છુપવું રહેવું પડે એમ જમના હાથ છૂટી જાય તો એને ક્યાંય પણ જાહેરમાં તો રહેવાય જ નહીં ત્યાં ચાલે એમ છૂટતો નથી કેટલો પ્રયત્ન કરે ત્યારે નંદ સંતોએ લખ્યું છે રોમ કોટી તીછીની વેદના દુઃખ પામો તો દેવના ચોર દેવની કોઈ વસ્તુ ઉલટી તે ઉલટી અવળી કરી એની ચોરી કરી તે ગુનેગાર થયો છે તારે આ નીકળે છે અત્યારે અહીંથી કોઈને દેહમાંથી ગમે તેને પૂછો ને એને નીકળવું નથી કોઈને એક ભગત હતા તે એક ભગતને કહ્યું મારે હમણે જ હું લગ્ન કર્યું છે તો મને ભગવાન આયુષ થોડી વધારી આપે તો શું કરું એ ભગત કે ગરડેજા રસોઈ આપતો વધારે તો કોઈને જવું નથી અને જવાનું થાય છે અને જાય છે એનું કારણ શું તો કંઈ નહીં ગોઠવણી એટલે જાય છે જ્યારે આ જીવને દેહમાંથી કાઢી અને સ્વામિનારાયણમાં લઈ જવાનો છે એને અને પેલું જ્યાં ત્યાં ચોચો છે એટલે એટલું ઠેકાણું નહીં એ જાય છે જે સંતો બધા પરમસો થયા નાતનું જાતનું ગામ ને બધું એ તો છોડ્યું દેહ પણ છોડવું પડ્યું ઇન્દ્રિયો પણ છોડવી પડ્યું નિષ્કુળાનંદ સ્વામી કે છે બધું જાણીએ છીએ પણ દેહને બેરું કરી નાખ્યું બધું જાણે હવે આટલા બધા ગ્રંથો જાણે લખે શું ન જાણે પણ અમે હાથને હવે રોકી દીધા છે પગને રોકી દીધા છે બુદ્ધિને રોકી દીધી છે અત્યારે જે એમ દેહમાંથી કોઈ છૂટો પડે ત્યારે કોઈ એમ કે છે એને પૂછે છે તમારે હવે બીજું કયું કારખાનું તમે જશો ત્યાં બીજું કારખાનું કરશો અને હું ત્યાં ઊંડી મોકલીશ એવું કોઈ કહ્યું છે ચાની ભૂકીએ જોડે મોકલીશ કોઈ અહીં ત્રણ વખત ચાલતો માથું ચડેસ તો ત્યાં શું થશે હવે મારે તો આવું ખાવા જોઈ હવે ખાજો નહીં રાતે એ કંઈ મેલ પડતો નથી ત્યારે ભગવાન સ્વામિનારાયણે ચોવીસ તત્વો જે છે એમાંથી જીવને છૂટો પાડવાની બુદ્ધિ આપ એ કોઈ પાસે છે નહીં ભગવાન રીતે સમજાવશે નહીં અત્યારે આ જીવના કબજામાં દેહ નથી તો બીજું તો હોય જ ક્યાંથી જીવ એને એને જોઈને બેઠો છે પણ એના કબજા નથી પાછો ભગવાન સ્વામિનારાયણ કે છે એની વસ્તુ સમજાવે છે પાછા જાણનારો છે આત્મા અને બેઠો છે દેહ પાસે અતિ શુદ્ધ છું અરૂપ છું કોઈને દેખાય નહીં અત્યારે માણા બેઠા હોય વિજ્ઞાન વિજ્ઞાનના સાધનો બધા પણ કોઈને દેખાય નહીં એ જાય હવે આ જીવમાં કેવી ગોઠવણી કરી જાય એક જાય એ છે ત્યારે પાંચસે માણ બાર નું શરીર ઉઠાવે એ જીવ પાછો કેળીમાં જાય તો એટલું શરીર ઉઠાવે કોઈને દેખ અત્યારે આપણે આ દેહની અંદર જીવ રહેશે એને કોદાળ જોઈ નહી કેવો છે એ કાળો છે લાંબો છે ટૂંકો છે ધોળો છે ગોરો છે એ જ કોઈને ખબર નથી ને અત્યારે જીવ જે છે એ ઇન્દ્રિયોમાં આવી અને કાચમાં મોઢું જોવે હવે એનું મોઢું જોયેલું છે એ પછી જોવા મળવાનું નથી એનું બધાએ કાચમાં જોવે પૂરું બધાય આમ જોવે આમ કરે વારસા હરખા કરે ઊંચા કરે આ મોઢું જોવે નાક જોવે પેટ બધું જોવે પણ એ જોનારો પછી આ દેશ જોવાનો નથી એસી ભરા એટલે આપણે એસટીમાં બેસી ઉતરી જવાનું છે એટલે તૈયાર રહેવું જ પડે ને અને ઘર બાંધીને બેઠા છે એમાં તો નક્કી છે કે આમાં રહેવાનું જ છે ઉતરવાનું છે એટલે બસ પોટલા બિસ્તરા હંકીલી તૈયાર નહીં કરવાનું પણ આમાં તો તૈયાર કરવા જ પડે ઉતરી જવાનું છે એટલે પછી એટલે રેલગાડી બધાય બેસે પણ ઉતરી જવાનું છે નહીં ઉતરું તો ઢહડી બહાર કાઢે એમાં દેહ માંથી નહીં ઉતરું એમ કે તો જમ ઢહડી બહાર કાઢે નહીં ઉતરું તારે કીધે એરોપ્લેન કેવું છે આમ બેઠા હવા આવે હું આમ હળ જાય બધું જોવા મળે કેવું આમ ચાલે પણ ઉતારી દે એ તો જ્યાં સુધી નક્કી કર્યું ત્યાં સુધી જ એમાં દેહમાંથી જીવને છૂટો પાડે અને એ જીવ કંઈ પણ કરી શકતો નથી ઉલટો ખાડામાં પડ્યો જેમ કેટલીક વખત એ માણસ કમાવાને બદલે ઉલટા દેવાદાર બને ભગવાન સ્વામિનારાયણ એ વાત સમજાવે છે એ ઘણી વસ્તુ જો આગળ આવશે પણ એ પૂરું સમજાવે છે એ હેતની વ્યાખ્યા સમજાવે છે આ હેત ક્યારે ટકશે આવું કશો ત્યારે ટકશે આ સંસારમાં હેત કેમ કોઈને ટકતું કેમ નથી તો કે ટકતું છે લેવા દેવાનું સ્વામિનારાયણ ભગવાન એ મારા મંદિર સાથે કોઈ વ્યવહાર કરતા નહીં ને તે ચપટી કહે છે તે જશે વ્યવહાર આવ્યો એટલે મંદિરમાં જાવ કંઈ માગો અને ન આપે આ તમારી કંઠી આ તમારો ધર્મ મારે જોતો જ નથી આટલી જ વાર છે વધારે વારે નથી એટલે તમે જે થોડાક તત્વો છે એને રાખવા હોય તો મારા મંદિર જોડે કોઈ પણ જાતનો વ્યવહાર કરશો નહીં લેવડ દેવડ તો કરશો જ નહીં કોઈ દાડો નતર એ સત્સંગ જવાનો છે અને શરીરમાં ગયેલા છે ભગવાન સ્વામિનારાયણ કે છે આ ક્ષેત્ર છે છે જેમ જમીનમાં અનેક બીજમાં કશું નહીં એમાં દેહ છે એ મલિન છે મલિન એટલે મેલું એટલું મેલું છે ભગવાન સ્વામિનારાયણ આ ને એટલું ચોખ્ખું રાખવાનું બતાવ્યું તારે થોડું જોવું ગમે એમણે તો એ શરીરની જે ક્રિયા બતાવી છે અને કરી કરી છે પરમોસો એ કરી છે એ ક્રિયા બ્રહ્માંડમાં કોઈ પાસે નહીં એટલે શરીર કોઈના જોવા ગમતા નથી એટલા શરીર ચોખ્ખા રાખે છે ઇન્દ્રિયોને એટલી ચોખ્ખી રાખે એટલે શરીર બિલોરી કાચ જેવા રહેતા એ શરીર છે ભગવાન સ્વામિનારાયણ કે છે એ મલિન છે એને ચોખ્ખું બહુ કરવું પડે તો જ એ દેહમાં જીવને રહેવાનું મન થાય જે શરીર જે છે એ આમ તો ઉપર અંદર ખાને તો જોવાય એવું નથી પણ ઉપર ખાને જોવાય એવું નથી નાકમાં શેડા ભર્યા હોય આંખમાં સીપડા ભર્યા હોય કાન મેલા હોય નરો પરસેવો હોય લુગડા ગંધાતા હોય એની પાંચ કોઈ વ્યક્તિ નથી એક મોટો ખેડૂત હતો પણ એમ બહુ આવશે નાય નહિ વરસાદ પડે તારે એનાથી નાય એમાં ખેતરમાં એમાં વરસાદ પડ્યો પુષ્કળ એમાં એનો જે માથે પાઘડી હતી એનો ચોરનો તો પાનશેરનો એ એના માથા પર મૂક્યો એટલે અધમણ જેવું વજન થયું ઉપર અને એ પલ્લ્યું બરાબર પલ્યું અને પછી એ પાણી નીચે ઉતર્યું કપડામાંથી એ મૂસ ઉપર આવ્યું મુસા ઉપર થઈને હોઠ ઉપર આવ્યું હોઠ ઉપર થઈને એને ચાંતું તરખડવું પછી ગામમાં આવ્યો અને પૂછું બજારમાં એમણે કે વરસાદ કેવો પડ્યો તો કે પડ્યો છે બહુ પણ ખારો ધૂધવા જેવો પડ્યો છે એટલા મલિન છે અને મલિન હોય એને મલિનનો સંગ હોય અને મલિન હોય ત્યાં ભૂત પ્રેત હોય એ સ્થાનો મલિન હોય છે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ક્ષેત્ર તો અતિ મલિન છે એટલે શરીર છે મલિન છે હવે એમાં જીવ ચોંટ્યો છે મલિનમાં અંદર એને ઉતરે અંદર તો હાડક્યા માંસ ને લોહીને બધું જ એવું છે એમાં ચોટ્યો છે આ દેહ આપ્યું છે છૂટવા માટે આપ્યું છે દેહમાંથી છૂટીને ભગવાનમાં જોડવા માટે આપેલું છે એ વાત હજારો પદોમાં નંદ સંતોએ લખી છે કે આ તને મનુષ્યનો મનુષ્ય કંઈક તો વિચાર કંઈક તો વિચારતો એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આ દેહ છે એ મલિન છે જળ છે એ આત્મા અંદર હોય તો જ આ ચાલે જો એ નીકળી જાય તો જળ છે પછી ફરી શકે નહીં અને આમ જીવને કશી ખબર ના હોય તે જીવે જડ અને દેહે જડ નાશવંત છે એ સમજાવે છે જે નાશ થઈ જવાનું છે એમાંથી વેલાહાર છૂટીને ભગવાનમાં જોડાવાનું એત એ આ ક્યાં ક્યાં વાંધો છે હેતને આ જો ઇન્દ્રિયોમાં હેત હોય તો ભગવાનને પડે મૂકી દે એટલે એને એક આપશે સ્વામિનારાયણ ભગવાન પોતે એ વિષયમાં તો અપરંપાર કહ્યું છે મેં તો એક લવલે જેટલો એનો સાર કયો છે પણ ભગવાન જે બોલ્યા છે એ ધ્યાનમાં બૌરા ભગવાન સ્વામિનારાયણ કે છે આ જીવમાં ઇન્દ્રિયો અંતકર ચોટું છે એને ઉખાડી નાખવાનો પ્રયાસ કરવો આપણા નંદ સંતોએ એ પ્રયાસમાં એટલો પ્રયાસ કર્યો પોતે બધો ઉખેડી નિરાતે પછી રહ્યા એને એક એક પણ ઇન્દ્રી પરમેશ્વરમાંથી છૂટી નહોતી પડતી એનો જીવ પરમેશ્વરમાં એ ઇન્દ્રિયોમાંથી એટલા નીકળ્યા જીવ પરમેશ્વરમાં પડતો એમણે ઇન્દ્રિયોને આત્માથી બહાર કાઢી જેમ નકામી વસ્તુ ખોદીને બહાર કાઢે છે સારી વસ્તુ ત્યારે જ થાય છે એમ ભગવાન સ્વામિનારાયણ કે છે જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન કે છે તમે ઇન્દ્રિયોના મૂળ જીવમાંથી ઉખેડ્યા નથી ત્યાં સુધી હજુ એ હેતનો વાંધો છે ભગવાન સ્વામિનારાયણ કે છે એની પાસેથી કામ લેવું પણ માનવાના વૈરી વેરી શું માનવાના એ પરમેશ્વરમાંથી છોડાવી દે અને જગતમાં આમાં લઈ જાય તો એ આવે વેરી એટલે કામ તમારું બગાડી દે એ કામ બગાડી દે ભગવાન સ્વામિનારાયણ પોતે એ કહે છે આંખે કરીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જોવાય છે શ્રવણે કરીને કથા સંભળાય છે પરંતુ એનો ગુણ લેતા નહીં ક્યાંક બીજા ચોંટાડી તમે શું કરશો અત્યારે કેટલાક છોકરા હોય એ આમ સારા લાગે સારા પણ કેટલીક વખતે એ ક્યાંક અવળા ચોટે ત્યારે બાપની હામુ જોતા નથી ત્યારે એના બાપને રી ચડે હેમ ભગવાનની મૂકે તારે ભગવાનને એના ઉપર અભાવ સ્વામિનારાયણ ભગવાન કે છે તો ઘણી વસ્તુ કે છે આમાં પુષ્કળ અને ત્યારે એ અંદર એનું હેત તૂટશે નહીં પહેલાનું જતું રહે ભગવાન સ્વામિનારાયણ કે છે જો પહેલા એમને વાત કરી કે આ હેતની મેં ગોઠવણી કરી છે એ હેત સૃષ્ટિ માટે કરી તમે એમાં ચોટતા નહીં અત્યારે જેમ આપણી સ્ત્રીમાં ભડાકબેન ચોટે છે એની ગોઠવણી કરી છે એ મેં તમને સમજાવ્યું એટલે એમાં તમે ચોટતા નહીં તમે આ સૃષ્ટિમાં આવ્યા આવી એ સૃષ્ટિમાં આવીને તમારે મને ભજવાના પામવાનું છે હવે એના માટે સૃષ્ટિ કરી છે જેટલું આ બ્રહ્માંડમાં એટલું સાધન જીવના કલ્યાણ માટે ભગવાને કર્યું છે કે પાર વગરનું કર્યું છે ભગવાન સ્વામિનારાયણે એટલા માટે એ વસ્તુને એટલી બધી વ્યવસ્થિત બનાવી મનાવી દે એ તો પેલું ભગવાને ગોઠવણી કરી એટલી હેત થાય છે ત્યાં સુખ મનાવી દે તો કર્યું કારણ બધું નકામ થઈ સ્ત્રી જે છે અને પુરુષ છે એની તો ભગવાને ઉલ્લેખ કર્યો હેતનો કે ત્યાં મનાવી દે છે એટલે કેટલાક માણસ ખસતા જ નથી કોઈ સારી સાધના કરી શકતા નથી અને આમાંનામાં રહે છે જિંદગી બધી ખલાસ જે જાણવા માટે આપ્યો છે દેહ ઇન્દ્રિયો અને પછી એ ઇન્દ્રિયો જ્યાં ચોટાડવાની હોય ત્યાં ચોંટાડવાની કહીશ છે જેમ અત્યારે છ મહિનાનો છોકરો હોય તો ક્યાંય ચોટે નહીં પણ વીસ વર્ષનું થાય ત્યારે બધું ચોટી જાય પછી ઉખેડવું કઠણ છે એમાં જીવ ચોટ્યા પછી ઉખેડવું ઘણું કઠણ છે બહુ જ આપણે આગલી કથાઓ સાંભળી છીએ આના યુદ્ધો ખેડાવાના છે અને બધી શક્તિ આમાં જતી રહે છે એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે એ દ્રષ્ટાંત આપે છે પાછું કે જેમ ગુનેગાર હોય રાજાએ શત્રુને પકડ્યો હોય તો બેડીમાં બાંધી રાખીને કામ કરાવ પણ છોટો મૂકે નહીં એ દ્રષ્ટાંત મૂર્તિમાન છે અત્યારે બી મૂર્તિમાન છે અને શરીમાન વખતમાં એ શરીમારે જોયેલું છે પણ એમને એનું કામ નથી પણ તો દ્રષ્ટાંત દેવું છે એમાં જીવે ચોરાશી લાખ જન્મો ગયા કેટલાય જન્મો ગયા પણ એ હખણો ચાલેલો નથી છુટ્ટો મૂકેલો છે એ જીવનો શત્રુ છે એટલે જીવને કોઈ સારું કામ થવા દે નહીં અત્યારે આપણે સારા જીવ હારો બની શકતો ને કારણ શું તો કે આ ચોવીસ તત્વો કોઈને હારો બનવા દે નહીં નિષ્કુળાનંદ સ્વામીજી થાય કેમ કોઈ બની શકતું નથી તો કે તો એમ ક્યાંથી બને આપણે સ્વામિનારાયણ ભગવાનને જે ભજીએ છીએ એ જ ભગવાનને ગોપાળાન સ્વામી ભજાય છે તો એને આવો આટલો બધો યોગ ક્યાંથી પ્રાપ્ત થયો તો કે એનો યોગ યોગમારમાં ગયો છે એનું એક આપણે એ જ ભગવાનને ભજીએ પણ સારા ન થઈ શકીએ તો આપડી ઇન્દ્રિયો એ કામ થવા દેતી નથી કોઈ ધન સંતો એ લખ્યું છે આળસ ને અજ્ઞાનાતિ છે કામ બગાડ્યું તારું જે તારદાના આળસ અને નરો અજ્ઞાન ભરેલું જ્ઞાન થોડુંક જ નીકળે તો અને પ્રસંગ આવે ત્યારે તો બિલકુલ જ્ઞાન કામ ન લાગે ભગવાન સ્વામિનારાયણ કે છે આ દેહની બેડીમાં રાખવાનું ભગવાન સ્વામિનારાયણ આ દેહ ઉપર એટલા બધા નિયમ લાવ્યા ત્યારે થોડુંક સારું થયું અને બધા દેહ છૂટો મૂક્યો છે કોઈ માસ નહીં એક લાખે મોંઘા અને ટકાના તેર એ ટક્કાનું તેર શું થયું તો કે એની જે ઇન્દ્રિયો છે એ એને ઢળી લીધો જેમ આપણા મોટા સાધુએ કહ્યું છે કે સ્વાર જો બળ્યો હોય તો ઘોડાને એની ઈચ્છા પ્રમાણે લઈ જાય અને ઘોડું જાણે કે આ સ્વાર હલકો છે તે ઘોડાની ઈચ્છા પ્રમાણે સ્વારને ઢળી ભગવાન સ્વામિનારાયણ કે છે જો આ દેને એ રાજા એના વૈરીને છૂટો મૂકે જરૂર રાજાને મારી દે એ માને દેહને તમે છૂટું મૂકો તો આત્માને જરૂર જીવને મારી આ દેહ જ ભૂત પ્રેત કર્યા આ દેહ જ હલકા બનાવ્યા આ દેહ થી કોઈ સારું થયું નહીં પરમેશ્વર માં ગયા ત્યારે સારું થયા અહીં ટકાના તેર છે હાવ કઈ પણ નથી જોવામાં હારા નથી બેહવામાં કોઈ રીતે હારા નથી એનું કારણ આ છે ભગવાન સ્વામિનારાયણ કે છે અને અંગ્રેજ છે એ ગુનેગાર ને પકડે છે પછી પાંજરામાં પૂરેને પૂછી પૂછે છે એ પાંજરું આખું હોય અડધું આ ઉગાડું નહીં એ આખું જ હોય એની પૂરેન લોક કરે ને પછી એને પૂછે છૂટો મૂકીને દેહ છે એના ઉપર જે નિયમ ભગવાને કર્યા છે એ દેહ ઉપર કર્યું છે રાજીવને મારી દે કોઈ જીવ સારો તમને જોવા ન મળે એનું કારણ શું છે તો કે એનું કારણ છે એ છૂટતો જાવ એટલે એક પણ કામ થવા દે નહીં બધે આડું પડે અત્યારે તમે રાત્રે કોઈ બેડીનું વ્યસન હોય કોઈ ભગત હોય ને હોય તો પણ રાત્રે સળગાવે અને બાર વાગે તમે એને કહો જલેબી લાવ્યો છે ખરેખરી તો રાત્રે ઊભો થાય પણ તમે માળા આપો રાત્રે ઘડી બેસ એટલે આ માળા ફેરવ એ નહીં ફાવે જો કીધું ને છુટ ભગવાન સ્વામિનારાયણનું પંચ વર્તમાન રૂપી જે પાંજરું એ હજારો ને લાખો માસ એમાં પૂર્યા એના વતનથી જે જે બારું થાય એને ગમતું નહોતું ગમતું શું કામ નહોતું હારો નહીં બન્યા અત્યારે જે મા બાપ અને ગુરુ કે તો જ એ માણસ હારો થાય એ કેમ ન કરે તો કોઈ હારો થાય જ નહીં એમાં પાંજરું એના પર ભગવાને ચડાવ્યું એમાં એટલા બધા નિયમ છે એટલું બધું એને લખ્યું છે પણ નંદ સંતો એ પાંજરાની અંદર રહ્યા આ બ્રહ્માંડમાં એવું પાંજરું જ નહીં દેહને રાખવાનું એને છૂટો જ નહીં મૂકવાનો અને જીવ એના ઉપર એના ઉપર ચલાવે એક એક તું ભજન કર એ અને એટલા બધા નિયમ આપ્યા ત્યારે આ જીવ આમ ગયા ભગવાનમાં અને શ્રેષ્ઠ બન્યા કરોડો માણસોનું કલ્યાણ થાય એટલું તો લખાણ આપણા નંદ સંતોએ કર્યું એ શેને કારણે કર્યું કે એ પાંજરા મરેલા રહેલા છે શ્રી મહારાજે જે પાંજરા માં રાખ્યા એ કઈ કઈ વસ્તુમાં દે એને રાખ્યા તેના બધાય લખાણો એમણે કર્યા છે જેટલા જેટલા પૂર્વે કઈક પાંજરામાં રહ્યા છે સારું કર્યું છે એને હવે ખેંચી લાવ્યા લાવ્યા બધાયના આમાં કે આવું એને કર્યું જો શબી રાજાને લાવ્યા હરિચંદ્ર રાજાને લાવ્યા એ આમાં લાવ્યા કે જો એને આવું કર્યું છે જેને જેને આ બ્રહ્માંડમાં કોઈ યાદ કરે છે સંભાળે છે એ પાંજરામાં રહેલા છે એક સીતાજી આમ લાવ્યા હતા અને કહ્યું હતું કે જે વેશમાં લાવજો એ વેશમાં લાવજો એવું વિભીષણને કહેલું પણ એ વચનરૂપી પાંજરું જ્યારે લોપ્યું અને શણગાર પહેરા ત્યારે અમે કર્યો નહીં એ રાખ્યું એટલા બધા નિયમ ભગવાન લાવ્યા નન સંતો કોઈ સગાને સંભાળે નહીં કોઈ સારી વસ્તુ ખાય નહીં કારણ કે પેલી વસ્તુ એને સમજાવી આ મલીન છે ને આ છૂટી જવાનું એને નહીં હાચવતું નહીતર એ કેમ ન કરે શું એમણે નથી જોયું બધું જોયું છે પણ મૂક્યું કેમ કે મૂકવાનું છે એ મૂક્યું નતું મૂકવાનું એમણે નથી મૂક્યું અત્યારે આપણે કોઈ દેહને જો જીવ છૂટો પાડીને પરમેશ્વર ન ભજે તો કાંઈ નહીં પણ એ છૂટું પડી જશે હવે લે ભગવાન સ્વામિનારાયણે પાંજરું બનાવ્યું છે જે કંઈ માણસો કાયમ તૈયાર થતા રહેવાના છે એને પાંજરું બનાવ્યું સ્વામિનારાયણ આમાં જ તમારે દેહમાં રહેવા જીવ બાળ કોઈ પુરુષને ચાર હાથથી દૂર રાખે અડે નહીં એ ક્યાંથી લાવ્યા આ બ્રહ્માંડમાં નહીં ને એ ભગવાન લાવ્યા જેટલું જેટલું એને આ આત્મા શ્રેષ્ઠ બને એ એ પાંદરું લાવે છે ધન જે છે એ ધૂળમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે અને માણસ એને અર્થમાં લઈ એને રૂપિયા કહે રૂપિયા એટલે રૂપું એમાં છે એને જોવાનું તો અડવાનું અડવાનું ને જોવાનું નહીં એક શું એમાં જી એને છૂટો પાડ્યો બધા એને શું ગણિત છે કે પૈસાવાળો બહુ સુખી એ ગણિત છે પછી એ એકલો જ છે તાર શું કેવી રીતે થશે તો પછી આ ભૂત પ્રેત થયાની પાસે ક્યાં પૈસા હવે શું થશે અત્યારે એના બાપ જ ભૂત થયો હોય છોકરાનો એર કન્ડિશન કે બાપા એ હોય એવો કોઈ નથી કરતો અને બહુ કરે તે નાળીઓનું ગોટું રૂપિયાનું અને એમાં ગોખલો હોય અને એમાં એક ઢાંકે દાદા આમાં બહી રહેજો એથી નીચે પડતા નહીં આ સિવાય કાંઈ પણ નહીં ને કોઈને નહીં ને એક આખું ગામ છે મોટું એ ગામને એમ છે ગમે તેણે કઈ કર્યું છે આ ગામથી જીવ બહાર નથી નીકળતો તે ઘરમાં દહ દહ ભૂતા ભગવાન સ્વામિનારાયણ એ સ્વામિનારાયણના એને વિશે એણે લખ્યો કે જેટલા જેટલા પૃથ્વી પર દુઃખી છે એ ધનને કારણે છે એમાં સુખ આ દેહને સુખી થવાની ના પડે આ છોડવાનું છે એટલે અત્યારે જેમ આપણે લગ્ન થાય ને છૂટું થાય એને છૂટાછેડા જે બાંધ્યા હતા એ છૂટી ગયા બધું ગયું બેયનું લગને લગ્ન ગયો માંડવો ગયો મૂર્તિ ગયો ગણપતિ આવ્યા ને કોઈ આવ્યું નહીં હવે અને ગણપતિ કે ગણપતિ તમને અને બહે ગાંઠો બાંધી છૂટી કેમ ગઈ ગણપતિ કે એમાં હું શું કરું તમારે જેમ કરું એમ કરો બધા ત્યારે એ પંચ વર્તમાન લાવ્યા જે આ બ્રહ્માંડમાં નહીં એ પંચવર્ત નિર્માન આખું વર્તમાન લાવ્યા આ બધાએ માનને આ માન્યું દેહ માન્યું માન્યું બધા એ દુખી થયેલા છે એના ભગવાને કયા એ પ્રમાણે લખાણ કર્યા અને એ દેહને પાંજરામાં રાખ્યું આ દેહને પાંજરું ગમતું નથી અને એને છૂટું મૂકીતા જીવની કઈ કિંમત દેહની કિંમત નથી હા હલકામાં હલકું થઈ ગયું દેહ હલકું જીવે અલકો ની હલકી એ જીવ જ્યારે પરમેશ્વરમાં ચોટે ત્યારે બધાએ એવું કહેશે જો ડહકે ચડે ત્યારે બધાએ કહેશે ભગવાનને સંભાળો ક્યાં ને આ બધું એ ભગવાને આગળ કહ્યું પછી ઉપલા ચાળા કરે પણ એમાં તો કંઈ વેળ પડ્યો નથી એનો જીવ જે છે પરમેશ્વરમાં ચોટેલો નથી દેહમાં ચોટેલો દેહ જતો રહ્યું હવે હેરાન થયું અત્યારે જેમ આપણે પૈસાથી સુખ માન્યું હોય અને પૈસાથી જવું હોય શહેરમાં પણ એ કપાઈ જાય અને ગુંજામાં જ જતા રહે એટલે હાવ ઢીલો ડસ પછી કાંઈ ન મળે એમ ભગવાન સ્વામિનારાયણે આ સુખ મનાવી દે કે અને મનાવી દે જ એના ઇતિહાસો એટલા માટે લખાણા અને ભગવાન સ્વામિનારાયણે એની આખી ગોઠવણી કરી જે ચોટવાન એ ગોઠ્યું છે એટલે પછી એ છૂટું પાડવું પણ એના સૃષ્ટિ માટે ગોઠ્યું અત્યારે આપણે આપણે બધા આ વાત કરીને જીવીએ છીએ પચી જાતના ખાઈએ આ ઢોર કશે એવું ખાતા નહીં તોય પણ જીવે છે સ્વામિનારાયણ ભગવાને એ વાત કરી છે એ કર્યું કર્યું સર્વે ખલાસ થઈ જાય સ્ત્રીમાં સુખ છે અને સ્ત્રી જે પુરુષમાં એ સુખ નથી એ તો સ્રષ્ટિ છે એ સુખ ક્યાં છે સ્ત્રીના શરીરમાંથી કોઈ દાડો આપણે ગમે તે કરો ખાવાનું એમાં પ્રાપ્ત થતું નથી એ તો પછી જરૂર પડે છે સ્ત્રી ગમે એટલું પુરુષ સાથે એ કરે તેની એમાં રોટલો ખાવાનું નીકળતો નથી ત્યારે સુખ કયો છે એ સુખની વ્યાખ્યા કરી આમ કે લોક પણ એ સુખ નથી એની વ્યાખ્યામાં ના આવે અત્યારે હોનાના થાળીમાં ખાવા બેસે અને કે થાળીમાં બહુ હવાદ આવે તો ચાટો એ છે છે વસ્તુ એમાં એ સોનાની થાળીમાં નહીં એ તો કલર ફેર છે પેલું કાળું હોય પીળું હોય આ પીળું છે બીજું કશું નહીં તમે ગમે એટલી ચાંટો તો પણ એમાં હવાદ જ નથી એટલે આમ હવાદ લાગે આહા શું મોટો માણસ હોનાની થાળીમાં ખાય છે તેના કરતા થાળી રાખી જાય હોનાના પાલા બાલા બધું દર્શન ઓગાળીને એમાં છે નહીં એટલે એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે કે જેમ દારૂનો ઢગલો હોય એમ સમજણનો ઢગલો હોય ભગવાનના સ્વરૂપમાં ચોટ્યાનો ઢગલો હોય પણ દારૂમાં એક તણખો પડે તાખો દારૂ સા એમ બીજે સુખ મનાવી દે તો સાપ અને એ થઈ ગયેલું છે આગળ એ થઈ ગયેલું છે સંપ્રદાયમાં થઈ ગયેલું ભગવાનની બધું બેઠનારા પણ ગયેલા છે અને કેટલા કે બધું મૂકીને આવેલા છે અને રહેલા છે એ પાંદરામાં રહે રહેલા છે બ્રહ્માનંદ સ્વામીને ફાટલા લુગડા પહેરવા એ તો એના જીવનમાં કોઈ દાડો બંધ બેસે નહીં એ બેહાડ્યું કોણે ભગવાન સ્વામી હજારો સાધુઓ લુગડા સાંધીને ટુકડા બજારમાં પડ્યા વીણી ધોઈને પહેરે એનું કારણ શું એ શરીર છૂટી જવાનું એટલે નહીં અને આ જગતના જીવે અજ્ઞાનથી ખેતરને પકડ્યું આત્માએ જે નોતું પકડવાનું એને પકડ્યું હવે એ જતું રહેવું અને બધા એક જ ઘર બીજા આમ ઘર છે હવાના જુદા જુદા પણ છેલ્લું બધાનું એક જ ઘર કે ત્યાં જ બધાને સુવાનું ત્યાં જ બધાયનો રાખોડો એ ભગવાન સમજાવશે અને જે કરવાનું છે એ તમને કહેશે મનુષ્યના જન્મને પામીને કરવાનું શું એ આપણા મુક્તાનંદ સ્વામી બ્રહ્માંડ સ્વામી બહુ લખેલું છે એ વિજ્ઞાનનું ધીમે ધીમે બહાર આવશે એટલું લખાણ આ બ્રહ્માંડમાં થયેલા નહીં ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી અને સહેવટ એમણે એમ કહ્યું બધાએમાંથી આત્મા છૂટો પાડીને પછી સ્વામિનારાયણમાં જોડો તો એ ટકશે પેલું ટકશે નહીં એ જતું રહેશે ભગવાન સ્વામિનારાયણ કહે છે આત્માને બધામાંથી દેહમાંથી છૂટો પાડી ચોવીસ તત્વોમાંથી છૂટો પાડી અને પછી મારા સ્વરૂપમાં જોડો એ હેત છે એની થોડી પ્રશંસા કરી અને એ એમનો સિદ્ધાંત કર્યો હેતનો સિદ્ધાંત કર્યો તો આ ટકશે નહીં તો ટકશે નહીં અને એ નન સંતો પાંજરામાં રહ્યા એને ઠેઠ સુધી ઠી ભગવાનમાં ટક્યો એમણે કહ્યું છે કે દેડી છોડજો પણ નેહડી નહીં છોડતા એ ઠેઠ સુધીને રહ્યો અને ભગવાનના ધામમાં ગયા શુભ યોગને પામ્યા અને આ બ્રહ્માંડમાં શુભ મુકતા ગયા એટલે શુભ યોગને આ બ્રહ્માંડમાં સૌ પામતું રહેશે ભગવાન સ્વામિનારાયણે જે આ વાત કરી હેતની આનાથી વધારે સમજવાનું આ બ્રહ્માંડમાં કોઈ પાસે જ્ઞાન નથી ભગવાન સ્વામિનારાયણ હવે પોતે થોડું બીજું કહેશે ને પછી સંતો સામે પૂછશે એટલે આ વાત છે કિંમતીમાં કિંમતી છે હેતનો જે ભગવાને વાત કરી ભગવાનના સ્વરૂપમાં જે હેત છે એ ટકતું નથી જતું રહેશે